નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સેક્ટર 5 સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સેક્ટર 5 વસાહત મંડળ સે 5 યુવ પરિવાર ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા શસ્ય સ્નેહ સમારંભ અને સેક્ટર 5ના સિનિયર સિટીઝન અગ્રણી મુલસિંહજી ચાવડાના આજે જન્મ દિવસની ઉજવણી. તેઓએ 80 વર્ષ પૂરા કરી 81મા વર્ષમાં પ્રવેશ કરવામાં આવેલ છે. તેઓનું તથા તેમના સાથે 80 વર્ષ ઉપરના નિયમિત હોલ પર હાજરી આપતા તેઓનું પણ ફૂલછડી બુકે શાલ ઓઢાડી જાહેર સન્માન કરવાનો અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય કરી સંસ્થાના પ્રમુખ શ્રી કેશરીસિંહ બિહોલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને ઉપસ્થિત મહેમાનો, વસાહતી અગ્રણીઓ, સિનિયર સિટીઝનો, વડીલો, ભાઈઓ, બહેનોને આવકારી જાહેર સ્વાગત કરી નવા વર્ષની સવેને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ સિનિયર સિટીઝન મુલસિંહજી ચાવડાને જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે 80 વર્ષ પૂર્ણ કરતા હોય સંસ્થાઓ વતી શુભેચ્છાઓ પાઠવી બુકે તથા શાલ મુવમેન્ટો આપી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું હતું. સાથે સાથે તેઓની સાથે 93 વર્ષના સેક્ટર 5ના સિનિયર સિટીઝનોનું જાહેર કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. સદ્રહ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગૌરા વ્યાસ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મહાનગરપાલિકા વોર્ડ 8ના કોર્પોરેટર શ્રી છાયાબેન ત્રિવેદી, રાજેશભાઈ પટેલ તથા શંકરસિંહ ગોહિલ પ્રમુખ બાર એસોસિએશન, ભગવાનભાઈ પટેલ, ઠાકોરભાઈ શેઠ ગાંધીનગર પેન્શન સમાજ અને અબુજી ગોલ અગ્રણી ઉદ્યોગપતિ, અલ્પેશભાઈ પ્રજાપતિ અગ્રણી બિલ્ડર, કેશરીસિંહ બિહોલા પ્રમુખ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ, ઉપપ્રમુખ પ્રદીપસિંહ બિહોલા, મહામંત્રી ગોવિંદભાઈ આહિર આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહી જન્મ દિવસની તથા નવા વર્ષની શુભેચ્છાઓ આપી પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સેક્ટર 5 અગ્રણીઓ કેશરીસિંહ બિહોલા, આરજી દવે, સુરેન્દ્રસિંહ વાધેલા, ધનશાયસિંહ ગોલ, જયેશભાઈ ધૂર, જશવંતસિંહ રાઠોડ, પીવી જેઠવા, કેપી પરમાર, પ્રવીણસિંહ સિસોદિયા, કાનજીભાઈ દેસાઈ, પી એ નધાયરુ, કાંતિલાલ પડિયા, નટુભાઈ પટેલ, રામદાન ગઢવી, સમરથદાન ગઢવી, વિનોદભાઈ ભટુ, ભરતભાઈ જોશી, રસિકભાઈ પટેલ વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ધનશ્યામસિંહ ગોલ, જયેશભાઈ ધૂર, જશવંતસિંહ રાઠોડ, ઓમકાશ્વરભાઈ પંચાલ, કેપી પરમાર વગેરે ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આભાર વિધિ ગોવિંદભાઈ આહિર મહામંત્રી ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે કરી હતી. પારસમણી ફાઉન્ડેશન દ્વારા પારસમણી રંગબેરંગી રંગોળી સ્પર્ધા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. પારસમણી રંગોળી સ્પર્ધા છેલ્લા 7 વર્ષથી આયોજિત કરવામાં આવે છે. આ રંગોળી સ્પર્ધામાં આ વખતે ગાંધીનગર અને ગુજરાતના વિવિધ શહેર તેમજ અમેરિકા, દુબઈ અને કેનેડાથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ રંગોળી સ્પર્ધામાં તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.